નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન દરેક વિદ્યાર્થી મિત્રોનું પહેલાં તો હાર્દિક સ્વાગત કરું છું જીપીએસસી ઓનલાઇનમાં મિત્રો આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ શું કે જીપીએસસી વન ટુનો ફૂલ મેથ્સનો સિલેબસ જે છે એની અંદરનું એક જે ટોપિક જે છે એ ટોપિકનું નામ છે મિત્રો વર્ગ વર્ગમૂળ સ્ક્વેર અને સ્કવેર રૂટ પહેલી વસ્તુ તો આપણે એ છે કે આપણે શું કરવાનું છે કે જીપીએસસીનો જે સિલેબસ આપણે ભણીશું એ સિલેબસની અંદર આપણે એક સ્ટેન્ડર્ડ લેવલ સુધી પહોંચવાનું છે એટલે કે તમે એક એડવાન્સ લેવલ સુધી પહોંચો એવી કોશિશ સાથે આપણે આ ટોપિકની શરૂઆત કરીશું પરંતુ મિત્રો એક વસ્તુ આ સ્ટાર્ટ ટોપિક સ્ટાર્ટ કરતાં પહેલા હું તમને કહી દઉં ખાસ ધ્યાન કે આપણે દરેક એકદમ ડાઉન લેવલથી લઈને અપ લેવલ સુધી મિત્રો જવાનું છે આ ટોપિકની અંદર તો ડાઉન લેવલ ટુ અપ લેવલ સુધી જવા માટે પહેલામાં પહેલાં શું કરવું પડે આપણે એક ડાઉન લેવલ બેઝિક સમજ આપણે ડેવલપ કરવી પડે બીજી વસ્તુ એ છે કે જીપીએસસી એક્ઝામની અંદર ઘણી વખત આપણને લોજિકલ ક્વેશ્ચન વધારે પૂછાતા હોય લોજિકલ ક્વેશ્ચન ઓકે લોજિકલ ક્વેશ્ચન કોને કહેવાય હવે એક વસ્તુ હું તમને સમજાવું તમને કોઈ કે માની લો કે તમે ભાઈ ભણા છો વર્ગમૂળ ભાઈ વર્ગમૂળની તમને ટ્રિક્સ આવડી ગઈ ઓકે ચાલો ડન પતી ગયું વર્ગમૂળની ટ્રિક્સ આવડી ગઈ એનાથી તમે વર્ગમૂળ તો કાઢી શકો ખ્યાલ હોય કે નહીં પણ એ વર્ગમૂળની અંદર કંઈક એવો ક્વેશ્ચન આપણને ગુમાવી ફેરવીને પૂછી શકે કે જે ક્વેશ્ચનનો આન્સર આપણને ત્યારે જ ખબર હોય જ્યારે આપણે આપણી પાસેની પૂરેપૂરી ડિટેલ ખબર હોય ખ્યાલ આવો ને તો પહેલી વસ્તુ એ છે કે મિત્રો આપણી પાસે પૂરેપૂરી ડિટેલ હોવી જોઈએ કોઈ પણ વસ્તુની વસ્તુને લોજિકલ સેન્સમાં મિત્રો મૂળ મૂળ સુધી સુધી પહોંચવાની ટ્રાય કરીશું ઓકે પહોંચ્યા પછી ગમે એવો લોજિકલ લોજિકલ આપણને પૂછાય એ દરેક પ્રકારના ક્વેશ્ચનના આપણે જવાબ આપી શકશું તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે પણ ટોપિક મિત્રો તમે આ સિલેબસની અંદર ભણો છો એ દરેકે દરેક ટોપિકને મૂળ સુધી પહોંચવાની આપણે કોશિશ કરવાની છે દરેક વિદ્યાર્થી મિત્રો તો આ ખાસ આ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું હવે મિત્રો આપણે ફર્સ્ટ ઓકે આપણો આ જે ટોપિક છે એની શરૂઆત કરીએ વર્ગ અને વર્ગમૂળ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ આ ટોપિક ની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ શીખવાની છે રાઈટ ઘણી બધી વસ્તુઓ એટલે ઘણી બધી વસ્તુઓ જેની અંદર એ ટુ ઝેડ લેવલની વસ્તુ આવી જશે અને આ આખ્યાખો ટોપિક ખતમ થઈ જાય એટલે એવું નહીં માનવાનું ટોપિક ખતમ થઈ ગયો નહીં ઓકે આને રિલેટેડ એક ટોપિક આપણે ભણીશું વર્ગ વર્ગમૂળ એના પછીનો ટોપિક આપણે ભણીશું ઘન અને ઘનમૂળ તો આ બે ટોપિક ભણ્યા પછી આપણે એક શું કે એડવાન્સ લેવલના ક્વેશ્ચન તરફ જઈશું જેમાં વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળનું કોમ્બિનેશન આવતું હશે ઓકે તો ખાસ ધ્યાન એવી રીતે સિલેબસ ડિઝાઇન કરેલો છે કે જેથી કરીને તમને દરેક ટોપિક સ્ટેપ બાય સ્ટેપ સમજાતો જાય તો મિત્રો સીધી વાત છે તમારે અગર મેથ્સ સારામાં સારી રીતે મિત્રો તમારે એકદમ મજબૂત પાયા સાથે શીખવું હોય તો જે રીતે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જે રીતે મેં ચેપ્ટરો લીધા છે એ ચેપ્ટરોને સ્ટેપ બાય સ્ટેપ તમારે કન્ટિન્યુ કરતા જવાના છે એને ફોલો કરતા ઓકે પહેલેથી લઈને છેલ્લે સુધી ઘણા બધાનો સવાલ હોય કે સર સ્ટાર્ટ સ્ટાર્ટ ક્યાંથી તો એ કરવાનો મતલબ પહેલેથી છેલ્લે સુધી જે રીતે અહીંયા સિલેબસ મેં બનાવેલો છે એને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતા જાઓ એટલે ક્યાંથી સ્ટાર્ટ કરવું કેવી રીતે સ્ટાર્ટ કરવું તમારા તમામ કન્ફ્યુઝન દૂર થઈ જશે ઓકે અને મિત્રો એ જ રીતે સિલેબસને વન બાય વન અટેન્ડ કરવાનો છે આપણે ઓકે તો ચાલો મજેદાર રીતે મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ પહેલો ટોપિક આપણો ઓકે ફર્સ્ટ ટોપિક વર્ગ અને અને એટલે કે સ્ક્વેર સ્ક્વેર રૂટ તો આપણે સ્ટાર્ટ કરીએ વર્ગ અને વર્ગમૂળની અગર આપણે વાત કરીએ તો વર્ગ વર્ગમૂળ રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય ઓકે અને એના માટેની પહેલા તો આપણે એક સામાન્ય સમજ લઈએ એમાં સૌથી પહેલામાં પેલા મિત્રો આપણે શીખીશું વર્ગ વર્ગ કઈ રીતે શોધવો એ આપણે શીખવાનો છે ઓકે તો વર્ગ શોધવામાં મિત્રો અઢળક ટેકનિકો તમે જોઈએ બહુ બધી ટેકનિકો તમે જોઈએ જગ્યાએ જનરલી આપણને ઇઝી પડે એવો આપણે સહારો લેશું ઓકે તો ચાલો વર્ગ શોધવા માટે પહેલામાં પહેલા આપણી પાસે આ સમજ કમ્પ્લીટ હોવી જોઈએ મિત્રો સંખ્યા કોને કહેવાય અને અંકો કોને કહેવાય આ સમજ આપણી પાસે હોવી જોઈએ મિત્રો ધ્યાનથી જોજો એકદમ પાયાના લેવલથી મેથ્સ ચાલુ કરવાનું છે એકદમ પાયાના લેવલથી

લખવા માટે અંકોને ઇંગ્લિશમાં કહેવાય મિત્રો ડિજિટ્સ કેટલા ડિજિટ્સની જરૂર પડી એને કહેવાય અંકો તો ચોપન લખવા માટે મિત્રો બે અંકોની જરૂર પડે પહેલો અંક પાંચ અને બીજો અંક ચાર તો અંકો મિત્રો બે છે તો આ સંખ્યાને હું બે અંકોવાળી સંખ્યા કહી શકું સંખ્યા એક જ છે પણ અંકો મિત્રો કેટલા આપેલા છે બે આપેલા છે બીજી વસ્તુ આપણે ધ્યાનથી સમજીએ તો ફોર એક્ઝામ્પલ અગર આપણે સંખ્યા લઈએ આ એક ઓકે તો પંદર હજાર ત્રણસો ને છોતેર અગર સંખ્યાની વાત કરીએ તો મિત્રો આ સંખ્યા તો એક જ છે સંખ્યા તો એક જ છે પણ આ સંખ્યા લખવા માટે અંકો કેટલા જોઈએ છે એક બે ત્રણ ચાર ને પાંચ તો અંકો પાંચ છે ઓકે તો સંખ્યા અને અંકો વચ્ચેનો ડિફરન્સ પહેલા આપણને ક્લિયર ખબર હોવી જોઈએ ઓકે જેથી કરીને આપણને કોઈ કન્ફ્યુઝન ન રહે હવે સામાન્ય રીતે આપણે જોવા તો 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 આ આપણો પહેલો બેઝિક પાર્ટ હતો ઓકે ચલો સંખ્યા અને અંકો મિત્રો ઇંગ્લિશમાં કહેવાય નંબર્સ અંકોને ઇંગ્લિશમાં કહેવાય ડિજિટ્સ તો આ સમજ પહેલા આપણી ક્લિયર હોવી જોઈએ હવે આપણે વર્ગ શોધતા શીખવાનો છે વર્ગ શોધતા આપણે શીખવાનો છે પણ કઈ સંખ્યાનો ઓકે બે અંકોવાળી સંખ્યા અને ત્રણ અંકો વાળી સંખ્યાનો આપણે વર્ગ શોધતા શીખવાનો છે ઓકે બસ આટલું આપણા માટે ઇનફ છે પછી સ્ટેપ બાય સ્ટેપ મિત્રો જેમ જેમ આગળ ચેપ્ટરો ચાલતા જશે એમ એમ ઘણી બધી વસ્તુ એડવાન્સમાં આવતી જશે પણ પહેલા આપણે બે અંકો વાળી સંખ્યા અને ત્રણ અંકો વાળી સંખ્યાનો વર્ગ શોધતા શીખવાનો છે ઓકે આ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું ચાલ ભાઈ બે અંકોવાળી સંખ્યા એટલે ફોર એક્ઝામ્પલ ચોપન ભાઈ છોતેર એકાણું આ બધી બે અંકોવાળી સંખ્યા ત્રણ અંકોવાળી સંખ્યા એટલે એકસો સત્તાવન ઓકે એકસો ને એકત્રીસ એકસો ને છોતેર આ બધી ત્રણ અંકોવાળી સંખ્યા તો આવી સંખ્યાઓનો આપણે વર્ગ શોધતા શીખવાનો છે ઓકે તો પેલા સંખ્યા અને અંકો વિશે બધા વિદ્યાર્થી મિત્રોની અહીંયા સુધીની સમજ એકદમ હંડ્રેડ પર્સન્ટ ક્લિયર થઈ ઓકે ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીશું મિત્રો એના પછી નો પાર્ટ પહેલામાં પહેલા આપણે શોધતા શીખીએ મિત્રો વર્ગ પણ વર્ગ શોધવા માટે આપણને એકથી ત્રીસ સુધીના વર્ગ આવડવા જોઈએ મિત્રો શરૂઆત કરતા પહેલા હું તમને ખાસ કહી દઉં અગર તમારે મેથ્સમાં જબરદસ્ત સ્પીડ જોઈએ છે મેથ્સની અંદર અગર તમારે લેવલ જબરદસ્ત લાવવું છે કેલ્ક્યુલેશન તમારે માઇન્ડ બ્લોઈંગ કરવી છે તો પહેલાં તમને થોડું બેઝિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ ઓકે શું હોવું જોઈએ બેઝિક નોલેજ હવે આ બેઝિક નોલેજમાં શું આવે પહેલાં તો એ સમજીએ ભાઈ બેઝિક નોલેજની અંદર પહેલાં તો આપણને એકથી વીસ સુધીના ટેબલ્સ બોલે તો ઘડિયા આવડવા જોઈએ પેલા તો આજ આવડવું જોઈએ એક થી વીસ સુધીના ઘડિયા બીજી વસ્તુ આપણને શું આવડવું જોઈએ મિત્રો એક થી ત્રીસ સુધીના વર્ગ ઓકે અને એક થી દસ સુધીના ઘન આટલી વસ્તુ પેલા આપણી ક્લિયર હોવી જોઈએ જેટલા વિદ્યાર્થી મિત્રોને વસ્તુ હંડ્રેડ પર્સન્ટ ક્લિયર હશે એ લોકોની કેલ્ક્યુલેશન સુધારવાની ધીરે ધીરે શરૂઆત થઈ જશે આ સેશન અટેન્ડ કર્યા પછી અને જે વિદ્યાર્થી મિત્રોને આટલો ટોપિક ક્લિયર નથી તો એ લોકોની પહેલી પ્રાયોરિટી એ છે કે આટલી વસ્તુ પહેલા તૈયાર કરવી ઓકે મજેદાર રીતે તૈયાર કરવી અને આપણને મજા જ આવશે આ વસ્તુમાં જોશું આપણે એટલે આપણને ખ્યાલ આવી જશે ચાલો

આગળના પોઈન્ટમાં સમજીશું તો મિત્રો પહેલા પહેલા આપણી પાસે એક થી ત્રીસ સુધીના વર્ગ હંડ્રેડ પર્સન્ટ ક્લિયર હોવા જોઈએ ઓકે તો આ છે આપણા એકથી ત્રીસ સુધીના વર્ગ કમ્પ્લીટલી એમાં ઘણા બધા લોકોને પંદર સુધી લગભગ આવડતા જ જોઈએ રાઈટના ઓકે આગળના થોડાક આપણે તૈયાર વ્યવસ્થિત કરી લેવા જેથી કરીને કોઈ કન્ફ્યુઝન ના રહે ચલો તો ભાઈ વર્ગ આપણી સામે રેડીમેડ છે તમારે સ્ક્રીનશોટ તમે લઈ શકો સ્ક્રીનશોટ નહીં તો તમે વિડીયો પોઝ કરીને મિત્રો લખી પણ શકો આગળ વધીશું આપણે હવે સ્ટાર્ટ કરીએ મિત્રો વર્ગ શોધતા શીખીએ વર્ગ શોધવાનો છે ઓકે તો અત્યારે સ્ટાર્ટિંગમાં વર્ગ કઈ રીતે શોધવો એ પહેલા આપણે જોઈએ વર્ગમાં સૌથી પહેલા આપણે વર્ગ શોધીશું બે અંકો વાળી સંખ્યાનો શેનો વર્ગ શોધીશું બે અંકોવાળી સંખ્યાનો પહેલા વર્ગ શોધીશું તો માની લો કે મારી પાસે એક સંખ્યા છે છોતેર મારે આનો વર્ગ કરવાનો છે ચલો અહીંયા જ આપણે લખી નાખીએ છોતેર નો વર્ગ કરવાનો છે આપણે કઈ રીતે થશે ઓકે ધણી બધી ટેકનિકો મિત્રો તમારી પાસે છે પેલા તો જે વર્ગ છે એનો મતલબ શું થાય ભાઈ આનો મતલબ છોતેર ઇન્ટુ છોતેર છોતેર નો બે વખત આપણે ગુણાકાર કરીએ એટલે આપણને વર્ગ મળે ઓકે આ જે બે છે ઉપર એને કહેવાય વર્ગ ઓકે હવે સાદી ભાષામાં અગર આપણે જોઈએ તો ભાઈ એક્સ લઈએ માની લો એક્સ ની ઉપર આપણે શું લઈએ બે લઈએ તો આ જે બે છે ને એને કહેવાય ઘાત આને શું કહેવાય ઘાત અને આને કહેવાય આધાર અને શું કહેવાય મિત્રો આધાર ઇંગ્લિશમાં અગર જોવા જઈએ તો આને બેઝિક કરવાનો મતલબ એક્સની બે ઘાત છે તો એક્સ નો બે વખત ગુણાકાર હવે એક્સની ત્રણ ઘાત છે તો એક્સ નો ત્રણ વખત ગુણાકાર હવે ઘણા બધા લોકો એમ કહેશે કે સર આ બધી વસ્તુ તો અમને ખબર જ છે મને ખ્યાલ છે કે તમને આ બધું ખબર જ હશે પરંતુ એકદમ પાયનો નોલેજ મિત્રો નાની નાની વસ્તુઓથી લઈ અને એકદમ ટોપ લેવલ સુધી આપણે સમજવાનું છે એટલે પહેલા બેઝિક વસ્તુ બધી જ આપણે ક્લિયર કરીશું ઓકે ચાલો તો અહીંયા સુધીનો આપણે સામાન્ય વસ્તુ જોઈ હવે આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો 76 નો વર્ગ કઈ રીતે મળે એ શોધી આપણે જરા તો જુઓ 76 નો ભાઈ મારે વર્ક કરવાનો છે તો સૌથી પહેલા વર્ક કઈ રીતે થશે એ સમજીએ બરાબર આમાં કંઈ નથી કરવાનું પહેલા તો ખાલી એટલું મગજમાં વિચારો બે વસ્તુ મિત્રો આ સંખ્યા સંખ્યા જે તમને છે કેટલી છે એક ભાઈ હું તમને સ્ટાર્ટિંગમાં જે સમજાવેલું એક સાથે સાથે રિવાઇઝ પણ કરાવતો જઈશ કે ભાઈ આ સંખ્યા તો એક જ છે પણ એના અંકો કેટલા છે બે તો ભાઈ આ બે અંકોવાળી સંખ્યા છે રેડી ને આપણે ઉપર હેડિંગ આપેલું જ છે બે અંકોવાળી સંખ્યા છે તો બે અંકોવાળી સંખ્યાનો વર્ગ કરવો હોય તો બહુ બધી મેથડો મિત્રો તમારી પાસે છે ઓકે પણ એમાંથી એક સામાન્ય મેથડ આપણે પણ એ પહેલા વર્ગનો એક સિમ્પલ નિયમ હું તમને જણાવી દઉં મિત્રો મિત્રો આખાનો વર્ગ ધ્યાનથી જોજો આ જે સૂત્ર છે આ તમે વર્ષોથી ભણતા હો છો વર્ષોથી તમે આ સૂત્ર ભણતા હો છો પણ આપણને એનો પ્રેક્ટિકલ યુઝ ખબર નથી તો જો કઈ રીતે આપણે આનો પ્રેક્ટિકલ યુઝ કરી શકીએ ભાઈ આનું સાદુ શું થાય એનો વર્ગ કરીએ પછી બી નો વર્ગ કરીએ અને લાસ્ટમાં ટુ એ બી લઈ અને આપણે શું કરી દઈએ પ્લસ કરી દઈએ આ વસ્તુ ખબર છે હવે આ જ રીતે મારે છોતેર નો વર્ગ કરવો છે ઓકે તો છોતેર નો વર્ગ કરવો હોય તો છોતેર એટલે શું થાય મિત્રો સિત્તેર પ્લસ છ નો વર્ગ થાય કે નહીં ઓકે હવે આને આપણે આ લેવલમાં અગર આપણે એને વેચીએ ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો ભાઈ પહેલા તો સિત્તેરનો વર્ગ થાય ઓકે પ્લસ શું આવશે એનો વર્ગ બીનો વર્ગ એટલે છનો વર્ગ થશે અને લાસ્ટમાં ટુ એ બી એટલે સિત્તેર ગુણ્યા છ ઓકે આવી રીતે આપણે જનરલી કરતા હોઈએ રાઈટ ઓકે તો આ જ રીતે કરી શકાય એ વસ્તુ આપણે જોવાની છે છે ઓકે તો મિત્રો વર્ગનો મતલબ થાય સીધી વસ્તુ તમે શીખાવો ગમે એ ટેકનિક શીખાવો દરેક ટેકનિકની અંદર આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય થાય ને થાય જ પણ ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી આપણને ખબર નથી હોતી કે ફોર્મ્યુલાનો ઉપયોગ કઈ રીતે થાય ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે પેલા છોતેરનો વર્ગ કઈ રીતે થાય તો ભાઈ પહેલામાં પહેલા છોતેર આપણે ખબર ન હોય રાઈટ ના તો હું એક કામ કરું તમારી સામે વર્ગ રેડીમેડ લખી નાખું આરિયા તમારી સામે મિત્રો રેડીમેડ વર્ગ ઓકે અગર ન ખબર પડે તો શરૂઆતમાં તમે આનો સહારો લઈ શકો સ્ટાર્ટ કરીએ આપણે પહેલામાં પહેલા કરવાનો સાત નો વર્ગ ચલો ભાઈ 7 નો વર્ગ કરો કેટલો થાય ઓગણપચાસ ચાલો અહીંયા સુધીની પ્રોસેસ ડન આ પહેલું સ્ટેપ પહેલું સ્ટેપ પહેલું સ્ટેપ શું કે ભાઈ બંને અંકોનો વર્ગ કરીને લખી નાખો હવે આવીએ બીજા સ્ટેપ ઉપર અચ્છા બીજું સ્ટેપ શું થશે મિત્રો આજે છોતેર તમને દેખાય છે એમાં ત્રણ અંકોનો ગુણાકાર કરવાનો અચ્છા ત્રણ કયા અંકો ત્રણ અંકો પણ કયા તો મિત્રો પહેલો આંકડો સાત બીજો આંકડો છ અને ઘાત કેટલી આપી છે બે આ ત્રણેયનો કરો ગુણાકાર ઓકે એનો મતલબ કે સાત ગુણ્યા છ ગુણ્યા બે આ આપણે કરવાનો છે આનો કરવાનો છે ગુણાકાર ચલો ગુણાકાર કરીએ સાત છ કેટલા થાય મિત્રો

અને પછી ચોર્યાસી પ્લસ કરવાના તો છેલ્લો આંકડો છોડી અને ચોર્યાસી પ્લસ કરીએ ચોર્યાસી આ બંનેની નીચે આવશે કે નહીં એક્ઝેક્ટ ઓકે ચલો તો અહીંયા સુધીની આપણે સમજ હતી જે આપણે બેઝિકલી જોઈ લીધી હવે ઘણાને મનમાં સવાલ એવો થશે સર છેલ્લો આંકડો છોડ્યો જ કેમ એનું પણ હું ક્લિયર કરીશ ને ટાઈમ ટુ ટાઈમ સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ આવતી જશે ચાલો આપણે આને પ્લસ કર દો તો મિત્રો છની નીચે કંઈ નથી તો છ જ આવશે ત્રણ ને ચાર કેટલા થશે સાત થશે નવ ને આઠ સત્તરના કિલા થશે સાત થશે વધી આપણે એક અહીંયા પ્લસ કરીશું તો ને એક કેટલા થશે પાંચ તો પાંચ હજાર જોવાના છે ચાલો આનો વર્ક કરીએ હવે આપણે રાઈટ ના તો હવે તમે મારી સાથે સાથે વર્ક કરી શકો કઈ રીતે વર્ક થશે ભાઈ કેટલા આંકડા એક અને બે બે અંકોવાળી સંખ્યા કે નહીં ચાલો વર્ક કરીએ પહેલા કોનો વર્ક થશે મિત્રો પહેલા આઠ નો થશે આઠનો વર્ગ થાય ચોસઠ ઓકે પછી કોનો વર્ગ થશે સાતનો વર્ગ ચાલો સાતનો વર્ગ થાય ઓગણપચાસ ઓકે પહેલું સ્ટેપ ક્લિયર કે બંનેનો વર્ગ કરીને આપણે લખી નાખ્યા હવે આપણે આવીએ બીજા સ્ટેપ ઉપર અચ્છા બીજું સ્ટેપ શું કઈ છે ગુણાકાર કોનો ગુણાકાર કરવાનો આઠ સાત અને બે આ ત્રણેયનો આપણે કરીએ ગુણાકાર આ ત્રણેયનો આપણે કરીએ ગુણાકાર ચલો ગુણાકાર કરીએ આપણે સીધી વાત છે ઓકે તો ભાઈ આઠ ગુણ્યા સાત ગુણ્યા બે તો મિત્રો આઠ ગુણ્યા સાત ગુણ્યા બે ગુણાકાર કરો આઠ સત્તા કેટલા થાય છપ્પન છપ્પન ગુણ્યા આપણે કરીશું બે તો છપ્પન ના સીધા કરી દો ડબલ ભાઈ બે વડે ગુણાકાર એટલે ડબલ જ થાય તો એનો મતલબ છપ્પન ના ડબલ થાય એકસો ને બાર ઓકે તો આ ત્રણેય ગુણાકાર આવ્યો એકસો બાર હવે આ જે એકસો બાર આવ્યા એને આમાં શું કરીશું મિત્રો પ્લસ કઈ રીતે પ્લસ કરીશું છેલ્લો આંકડો છોડી અને એકસો બાર પ્લસ કરો છેલ્લો આંકડો છોડી જ દેવાનો અને એકસો બાર પ્લસ કરો તો આ રીતે એકસો બાર પ્લસ થશે કે નહીં ચાલો ઓકે તો આ થાય આપણે એકસો બાર પ્લસ હવે આપણે કરીએ સરવાળો તો નવ ના નવ ચાર ને બે કેટલા થશે મિત્રો છ ચાર ને એક કેટલા થશે પાંચ ઓકે ને છ ને કેટલા થશે સાત તો આન્સર આવશે મિત્રો આપણો સેવન ફાઈવ સિક્સ નાઇન આ આપણો આવશે આન્સર તો સામાન્ય રીતે અગર આપણે જોવા જઈએ ઓકે તો આ હતો આપણો વર્ગની સિસ્ટમ ના બહુ ઈઝી રસ્તો છે મિત્રો આના ઘણા ઘણા બધા બધા મેં શું કીધું તમને રસ્તાઓ છે વર્ક કરવાના પણ સૌથી ઇઝીમાં ઈઝી રસ્તો તમારા માટે આરે છે ઓકે દરેક લેવલના વિદ્યાર્થીઓને સમજ પડે એવો રસ્તો છે ઓકે ચાલો ફાઇન આગળ વધીએ હવે ઘણા બધાને મનમાં સવાલ થતો હશે કે સર આ છેલ્લો આંકડો છોડ્યો કેમ મિત્રો એક વસ્તુ સમજો એકચ્યુઅલીમાં આનો મતલબ શું થાય ખબર આ મેં તમને પ્રોસેસ કહી દીધી ભાઈ આવું આવે ને તો આવું કરવાનું આને ગોખણ પટી સાદી ભાષામાં કહું તો આ કે ના પણ જો તમારે પ્રેક્ટિકલ જ સમજ જોઈએ છે ધ્યાન આપજો મિત્રો મેં પહેલાં જ મેં કીધેલું કે એક્ઝામમાં હવે એક લેવલ વધી ગયું છે અને એક્ઝામમાં લોજિકલ ક્વેશ્ચન સૌથી વધારે પૂછાય છે અને લોજિકલ ક્વેશ્ચનના જવાબ જોતા હોય તો તમારી પાસે મૂળ એટલે કે કોઈ પણ વસ્તુનું મૂળ કમ્પ્લીટ તમને ખબર હોવી જોઈએ જો સાદી ભાષામાં સમજાવું મેં તમને સ્ટાર્ટિંગમાં શું કીધેલું કે ભાઈ એ પ્લસ બી આખાનો જે વર્ગ છે ને એ કોન્સેપ્ટથી જ આનું વર્ગ નીકળે એમાં કંઈ નવું નથી જો સમજાવું તમને પહેલાં આવે એનો વર્ગ પ્લસ બીનો વર્ગ અને પ્લસ ટુ એ બી સીધી વાત છે બસ આજ કોન્સેપ્ટ મિત્રો વર્ક કાઢે કોઈ પણ વર્ગ શોધવાની ટેકનિક લઈ લો તમે ઓકે ઘણા બધા એમ કેમ કે નવી ટેકનિક હવે કંઈ નવી ટેકનિક નથી આજ છે આમાં નામાં તોડી મરોડીને કઈક નવું આપી દીધું તમને જો મેં આ જ વસ્તુ તમને શીખવાડી પણ કઈક નવી રીતે જો સમજો મિત્રો ફોર એક્ઝામ્પલ અગર આપણે આ સંખ્યા લઈએ ભાઈ સત્યાસી આપણે પકડી લઈએ અચ્છા મારે નો વર્ક કરવો છે તો ભાઈ સત્યાસી એટલે એંસી પ્લસ સાત થઈ કે નહીં સીધી વાત છે જો એંસી પ્લસ સાત થશે તો આવશે હવે મિત્રો હું તમને પ્રેક્ટિકલ કોન્સેપ્ટ ઉપર લઈ કોન્સેપ્ટું જેથી કરીને હવે ઘણા એમ કહેશે આ ક્યાં કામ લાગશે લાગશે એવા સવાલો આવશે એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે પ્રેક્ટિકલ કોન્સેપ્ટની સમજ પણ એક મહત્વની સમજ છે ધ્યાન રાખજો ખાસ ઓકે હવે જો એની જગ્યાએ એસી અને બી ની જગ્યાએ સાત તો ભાઈ પહેલામાં પહેલા હું શું કરીશ એસી નો વર્ગ એસી નો વર્ગ કરવા જાવીનો સાત નો વર્ગ કેટલો આવે ઓગણપચાસ ઓગણપચાસ ભાઈ આ બે કરવાના તો પ્લસ જ કે નહીં હવે મિત્રો આમાં છેલ્લે બે ઝીરો આવે બે ઝીરો માં ઓગણપચાસ પ્લસ કરો એટલે સીધી વસ્તુ છે ચોસઠ અને ઓગણપચાસ થઈ જાય કે નહીં પેલો સ્ટેપ તો આ એટલા માટે મિત્રો આ બંનેને પકડીને સીધો મેં કોન્સેપ્ટ તમને શું આપી દીધો આ બંનેને પકડીને સીધો કોન્સેપ્ટ શું આપી દીધો કે ભાઈ આઠનો વર્ગ ચોસઠ હકીકત આઠનો વર્ગ નથી થતો એસી નો વર્ગ ચોસઠ સો થાય છે અને સાત નો વર્ગ ઓગણપચાસ મેં સીધો બાજુમાં મૂકી દીધો

ઓકે તો તો છેલ્લે 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 ઝીરો 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 લાગવાનો જ છે છે એ એટલા માટે આપણે અહીંયા મૂકવો પડે બરાબર ઓકે પણ આપણે ઝીરો શું છે હવે દેખાણો ઝીરો પેલા તો નહોતો દેખાણો ને હવે આપણને ઝીરો દેખાણો એટલા માટે મિત્રો મેં શું કીધેલું કે છેલ્લો આંકડો છોડી અને આ પ્લસ કરવાના કારણ કે આ સંખ્યાનો છેલ્લો આંકડો ઝીરો તો હશે જ ઓકે તો મિત્રો આ હતી વર્ગની પ્રેક્ટિકલ સમજ વર્ષોથી આપણે આ જ ફોર્મ્યુલાના આધારે વર્ગ શોધતા આવ્યા છીએ પણ આપણને હકીકતે ખબર નથી કે આપણે કયા કોન્સેપ્ટથી વર્ગ શોધીએ છીએ ઓકે ચલો

આઠ નો વર્કિલો થાય મિત્રો ચોસઠ સાત નો વર્કિલો થશે ઓગણપચાસ ઓકે હવે કરીએ ગુણાકાર આઠ સત્તા છપ્પન છપ્પન ના ડબલ કરો તો કેટલા આવે એકસો બાર તો છેલ્લો આંકડો છોડીને એકસો બાર આપણે પ્લસ કરીએ ચાલો પ્લસ કરો તો નવ આવશે ઓગણ હવે તો આ હતો મિત્રો વર્ગ ચલો હજી એક નંબર થોડુંક વધારે પ્રેક્ટિસ થાય એ માટે આપણે એક નંબર એક્સ્ટ્રા હું તમને સમજાવી દઉં ધ્યાનથી જોજો મિત્રો નવ નો વર્ગ કેટલો થાય એક્યાસી બાજુમાં છે ચાર ચારનો વર્ગ કેટલો થાય સોળ ઓકે હવે કરો ગુણાકાર નવ ચાર કેટલા થશે આંકડો છોડી અને બોતેર પ્લસ કરીશું આપણે તો ચાલો સરવાળો કરો છ એક ને બે કેટલા થાય ત્રણ સાત ને કેટલા થાય આઠ અને આઠ ઓકે તો સીધી વસ્તુ છે આપણે તો ફાઇનલ આન્સર શું આવશે એટ એટ થ્રી સિક્સ

હવે મતલબ હવે જો ફોર એક્ઝામ્પલ હું ચોર્યાસી નો અગર વર્ક કરું તો ભાઈ આઠ નો વર્ગ પેલા આવે ચોસઠ અને ચાર નો વર્ગ થાય સોળ તો ભાઈ આ ચાર નો વર્ગ સોળ બે આંકડામાં આવ્યો કે નહીં પરંતુ તમારી સામે જે સવાલ છે એને ધ્યાનથી જુઓ ચાલ ભાઈ એમાંય આપણે વર્ગ જ કરવાનો છે તો ચલો વર્ક કરીએ નવ નો વર્ગ કેટલો થાય એક્યાસી એક્યાસી હવે કરો બાજુમાં રહેલા છે બે ચલો બે નો વર્ગ કરો મિત્રો બે નો વર્ગ તો ખાલી ચાર થાય બે નો વર્ગ ખાલી કેટલો થશે ચાર જ થશે પરંતુ એકમના અંકનો વર્ગ બે અંકમાં હોવો જોઈએ આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે છેલ્લો આંકડો જે છે એનો વર્ગ હંમેશા બે આંકડામાં લાવવાનો ઓકે એનો મતલબ કે આ જે બે છે બે એ બે નો વર્ગ કેટલો થાય મિત્રો ચાર બે નો વર્ગ કેટલો થાય ચાર પણ એનો જવાબ બે આંકડામાં જવો જોઈએ તો આને બે આંકડામાં ફેરવવા માટે આગળ આપણે શું લગાડીશું ઝીરો તો એનો મતલબ કે નવ નો વર્ગ એક્યાસી અને બે નો વર્ગ ઝીરો ચાર આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઓકે મહત્વની વસ્તુ છે આ સમજવાનું છે આપણે ઓકે હવે આની પાછળનું પ્રેક્ટિકલ રીઝન અગર આપણે જોવા જઈએ તો પ્રેક્ટિકલ રીઝન શું છે મેં તમને સમજાવ્યું છે કે ભાઈ આપણે વર્ગ આ રીતે કરીએ એ પ્લસ બી આખાનો વર્ગ તો આમાં શું આવે મિત્રો એનો વર્ગ પ્લસ બી નો વર્ગ પ્લસ ટુ એ બી આ તમને બધાને ખ્યાલ છે ઓકે ચાલો તો ભાઈ અહીંયા બાણું છે તો નેવું પ્લસ બે લઈ લઈએ હવે જો નેવું નો વર્ગ કેટલો થાય એક્યાસી આપણે આજ કરીએ છીએ ઓકે તો એનો મતલબ આ ચાર ને પ્લસ કરો તો ચાર ઝીરો નો ઝીરો અને એક્યાસી એટલા માટે જો મિત્રો નવ નો વર્ગ કેટલો આવ્યો એક્યાસી અને બે નો વર્ગ કેટલો આવ્યો ઝીરો ચાર આ ખાસ ધ્યાનમાં રાખીશું

ઓકે ચલો હવે આપણે ગુણાકાર કરીએ મિત્રો રાઈટના ગુણાકાર કરીએ હવે શું કરવાનું પેલું સ્ટેપ ક્લિયર હવે આવીએ ગુણાકાર પર ચાલો ગુણાકાર કરીએ નવ ગુણ્યા બે ગુણ્યા બે મિત્રો આપણે નવ બે અને બે નો ગુણાકાર કરવાનો તો અઢાર ગુણ્યા બે કેટલા થાય છત્રીસ તો આજે છત્રીસ આવ્યા એ છત્રીસ ને અહીંયા પ્લસ કરીશું કઈ રીતે સેમ પ્રોસેસ છેલ્લો આપણો છોડીને અહીંયા છત્રીસ પ્લસ કર દો ચલો સરવાળો કરો ચાર ના ચાર ઝીરો ને છ ઓકે એક ને ત્રણ ચાર અને આઠ તો એટ ફોર સિક્સ ફોર આ તમારો આવ્યો મિત્રો વર્ગ એટલે કે બાણું જે વર્ગ થશે એ થશે આઠ હજાર ચારસો ને ચોસઠ ઓકે મજેદાર વસ્તુ હતી હવે આવી પ્રોબ્લેમ ક્યારે હવે આ ઝીરો લગાડવાની પ્રોબ્લેમ ક્યારે આવે એ હું તમને જરા સમજાવી દઉં મિત્રો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક ધ્યાનથી જોજો એકમનો અંક એક બે અને ત્રણ હોય ને ત્યારે જ આવી પ્રોબ્લેમ આવે શું કામ ઓકે કારણ કે એકનો વર્ગ એક થાય એટલે આપણે શું લેશું ભાઈ એકનો વર્ગ ઝીરો એ પકડી લેશું બે નો વર્ગ ચાર થાય તો આપણે પકડી ચારનો વર્ગ સોળ થાય ત્યાંથી બે આંકડાઓ મળવાના ચાલુ થઈ જાય કે નહીં ઓકે તો ત્યાંથી કોઈ પ્રોબ્લેમ આવશે નહીં તો સંખ્યાનો એકમનો આંકડો એકમનો આંકડો એક બે અને ત્રણ હશે ઓકે ત્યારે જ આપણે આ ઝીરો લગાડવા વાળી પ્રોબ્લેમ જે છે એ આવશે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઓકે ચાલો તો અહીંયા સુધીનું હતું મિત્રો બેઝિક જે આપણે ડિસ્કસ કર્યું એનો મતલબ એમ કે એકમનો અંક કેટલા આંકડામાં હોવો જોઈએ બે અંકમાં હોવો જોઈએ એ આપણે ક્લિયર કર્યું ચલો થોડીક આની પ્રેક્ટિસ કરી લઈએ સાથે સાથે ચાલો ત્યાંશીનો વર્ગ મિત્રો હવે વિડીયો પોઝ કરીને તમે તમારી રીતે શું કરી શકો કે ત્યાંનો વર્ક કરી શકો અને પછી ચેક કરી શકો કે આન્સર શું આવે ચલો તો વર્ક કરીએ આપણે સૌથી પહેલા આપણે આઠનો વર્ક કરીએ ચાલો આઠનો વર્ગ કેટલો થાય મિત્રો ચોસઠ

છ હજાર આઠસો ટ્રાય કરીએ વ્યવસ્થિત પ્રેક્ટિસ થઈ જાય ચાલો ફટાફટ આપણે આનો આન્સર જોઈએ ચેક કરીશું ભાઈ સાત નો વર્ગ કેટલો થાય ઓગણપચાસ એકનો વર્ગ એક એટલે આપણે લેશું ઝીરો એક ઓકે ચાલો આગળ વધીશું હવે કરો ગુણાકાર સાત ગુણ્યા એક એટલે સાત એકા સાત અને સાતનો ગુણાકાર બે સાથે એટલે સાત બે ચૌદ જો મિત્રો અહીંયા સાત એક અને બેનો ગુણાકાર એટલે સાત એકા સાત સાત બે ચૌદ આ જે ચૌદ રહેવા એને અહીંયા પ્લસ કરો છેલ્લો આંકડો છોડીને પ્લસ કરો તો એક આવે ઝીરો ને ચાર ચાર આવે નવ ને એક દસનો ઝીરો અને અહીંયા આવે પચાસ ફાઈવ ઝીરો ફોર વન આ તમને મળી ગયો એક્ઝેક્ટ આન્સર તો મિત્રો અહીંયા આપણે જોયા બે અંકોવાળી સંખ્યાના વર્ગ કેમ ભાઈ બે અંકોવાળી આ બધી સંખ્યા કેટલા અંકોવાળી હતી બબ બે અંકોવાળી સંખ્યા હતી ઓકે ચલો મજેદાર રીતે આપણે ડિસ્કસ કર્યું અહીંયા સુધીનો તો ક્લિયર બધાને અહીંયા સુધીનો કોન્સેપ્ટ સમજ પડી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે એક લેવલ સુધી આપણે જશું સ્ટેપ બાય સ્ટેપ ચલો હવે એના પછીના સેકન્ડ પાર્ટ ઉપર આપણે આવીએ ત્રણ સંખ્યાનો વર્ગ કરવાનો છે ઓકે ધ્યાનથી જુઓ ભાઈ આ એકસો સાડત્રીસ જે છે હું તમને એવું પૂછું કે એકસો સાડત્રીસ કેટલી સંખ્યા ચાલો તમે જવાબ આપો મનમાં વિચારી લો રાઈટ ના વિચાર લીધું હવે હું તમને જવાબ આપું સંખ્યા તો એક જ છે કે નહીં અને સાચું બોલો તમે શું વિચારેલું ઓકે તમે શું વિચારેલું એ તમે જાતે નક્કી કરો રાઈટ ના સંખ્યા એક જ છે બરાબર સંખ્યા તો એક જ છે પણ આ સંખ્યાને લખવા માટે અંકો અંકો કેટલા જોઈએ ત્રણ છે તો આને કહેવાય અંકો વાળી સંખ્યા તો સંખ્યા એક અને અંકો ત્રણ તો હવે આપણે થ્રી ડિજિટ ઓકે ત્રણ અંકો વાળી સંખ્યા એટલે શું થાય મિત્રો થ્રી ડિજિટ નંબર ઓકે થ્રી ડિજિટ નંબરનો આપણે વર્ગ શુધતા શીખવાનો છે ઓકે ચલો તો ભાઈ થ્રી ડિજિટનો વર્ગ શોધવામાં કંઈ નવી વસ્તુ નથી આવતી જે આપણે હમણાં વર્ગ શીખા બે અંકોવાળી સંખ્યામાં જે વસ્તુ શીખા એ જ વસ્તુ અહીંયા આવશે નવું કંઈ નહીં આવે અચ્છા કઈ રીતે નવું કંઈ નહીં આવે સામાન્ય રીતે સમજો જો ભાઈ આપણે ફોર એક્ઝામ્પલ માની લો કે આપણે અહીંયા આપણે ચુમ્મોતેર નો વર્ગ કરવો છે આ બે અંકોવાળી સંખ્યા છે ચલો વર્ગ કરો સાતનો વર્ગ ઓગણપચાસ ચારનો વર્ગ કેટલો થાય મિત્રો સોળ ચાલો ગુણાકાર કરો સાત ચાર કેટલા થાય અઠ્યાવીસ અઠ્યાવીસ ના ડબલ કરો એટલે છપ્પન તો સીધી વસ્તુ છે છેલ્લો છોડીને આપણે આપણે પ્લસ 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 કરીશું કરીશું ઓકે કરો તો અહીંયા શું આવશે મિત્રો એકને છ કેટલા થાય મિત્રો સાત નવ અને પાંચ નવમાં પાંચ પ્લસ કરો તો કેટલા થાય ચૌદના ચાર એક પ્લસ કરો એટલે ફાઈવ ફોર સેવન સિક્સ ઓકે સીધી વાત છે તો ભાઈ આમાં આપણે શું કર્યું પેલા સાતનો વર્ગ કર્યો ચારનો વર્ગ કર્યો અને પછી આપણે ત્રણેયનો શું કર્યો ગુણાકાર બરાબર ઓકે સીધી વાત છે તો જે વસ્તુ આપણે અહીંયા કરી એ સેમ ટુ સેમ વસ્તુ આપણે ત્રણ અંકોમાં કરવાની છે જો ત્રણ અંકોમાં નવું છે આની જેમ જ થાય માની લો કે મારે એકસો વર્ગ કરવો છે તો અહીંયા આપણે શું કરતા પેલા સાત નો વર્ગ પછી ચાર નો વર્ગ અને પછી ત્રણેય નો ગુણાકાર સીધી વાત છે સેમ ટુ સેમ વસ્તુ મિત્રો અહીંયા થશે નવું કઈ નહીં થાય સેમ વસ્તુ અહીંયા થશે જો કઈ રીતે ભાઈ અહીંયા જેમ સાત અને ચાર ને અલગ કર્યા એમ અહીંયા તેર અને સાત ને છૂટા પાડો હવે આટલું સાંભળીને ઘણાનો શું કહેવાય કે બુદ્ધિમાં ક્લિક થઈ ગયો છે બરાબર કે નહીં સર પ્રોસેસ શું છે હવે અમને લગભગ આઈડિયા આવી ગયો છે તો મિત્રો ત્રણ સંખ્યામાં બે આંકડા પકડો અને છેલ્લો આંકડો છેલ્લો આંકડો એકમનો અંક હંમેશા સિંગલ રાખવો એકમનો અંક હંમેશા સિંગલ રાખવો ઓકે ક્લિયર આ ખાસ ધ્યાન તો સૌથી પહેલા અહીંયા આવશે તેરનો નો વર્ગ હવે ઘણા એમ થાય સર તેરનો નો વર્ગ કેટલો થાય વન નાઇન ઓકે તો ગણાનેશ્વર તેર નો વર્ગ યાદ ન હોય કઈ વાંધો નહીં તો યાદ ન હોય તો હું તમને યાદ કરાવી દઉં આ રહ્યો વર્ગ તમારી પાસે ઓકે ચલો વર્ક તમારી સામે છે રેડીમેડ છે ઓકે થોડી વાર માટે તો આપણે જોતું જવાનું છે જેથી કરીને આપણને કન્ફ્યુઝન ન થાય બરાબર ધ્યાન આપીશું આપણે ચલો તેર નો વર્ગ કેટલો છે એકસો ને ઓગણસિત્તેર ન ખ્યાલ હોય તો તમે અહીંયા જોઈ શકો વન સિક્સટી નાઇન ઓકે પછી આવશે બાજુમાં સાત અચ્છા સાત નો વર્ગ કેટલો થાય ઓગણપચાસ ફોર્ટી નાઇન ઓકે તેર નો વર્ગ એકસો ઓગણ સિત્તેર નો વર્ગ ઓગણપચાસ હવે શું કરવાનું સેમ પ્રોસેસ સેમ પ્રોસેસ એટલે અને આ ત્રણેયનો કરવાનો ગુણાકાર ગુણાકાર ચલો કરીશું રાઈટ ના મિત્રો આ તો તમને સમજાય ને એટલા માટે હું સાઈડમાં લખું છું બાકી બધી ગણતરી માઇન્ડમાં થવી જોઈએ અને ધીરે ધીરે તમારી સ્પીડ વધશે આ પહેલું વર્ગ અને વર્ગમુણ વાળો ટોપિક એટલા માટે જ લીધો છે કે ધીરે ધીરે તમારામાં વિચારવાની થોડીક કેપેસિટી આવે રાઇટ ના આ ખાસ ધ્યાન

ઓકે તો પહેલી જ વસ્તુ સ્ટાર્ટિંગમાં મિત્રો આપણે શું શીખવાનું છે ઘડિયા ટેબલ્સ બધા જ વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન હવે ઘડિયા શીખવા ટોપિક નીકળો છે તો મિત્રો એક સિમ્પલ સામાન્ય સમજ આપી ઘડિયા શીખવા માટે કઈ ઘરે બેસીને પાંચ કલાક બેસી જાવ ને ઘડિયા ગોખે જ મારો ગોખે જ મારો એવું બિલકુલ નહીં કરવાનું મિત્રો મેથ્સ આ રીતે ક્યારેય ના આવડે મેથ્સ અગર તમારે શીખવું છે ને તો મેથ્સ નો એક નિયમ છે બરાબર મેથ્સ નો નિયમ છે મિત્રો ડેલી ડોઝ ખાસ આ મેથ્સ નો નિયમ છે હા કે ના હું મારી સમજ પ્રમાણે કહું બરાબર ઓકે તો હું આ રીતે શીખો તો ડેલી ડોઝ રાઈટ અગર તમારે મેથ્સમાં સારામાં સારા માર્ક્સ સ્કોર કરવા છે કોઈ પણ એક્ઝામની અંદર ઓકે તો દરરોજ પ્રેક્ટિસ કરો બરાબર ઓકે કલાક બે કલાક પાંચ કલાક દસ કલાક બેસીને મેથ્સના દાખલા ગણેજ રાખો આવું ક્યારેય નહીં કરવાનું ઘણા બધા લોકો એમ કહે કે આવું બધું કરો કલાક બેસો મેથ્સને એક કલાક દોઢ કલાક આવો અરે ના આવું કાંઈ નહીં કરવાનું બકવાસ વસ્તુ છે જો શું કરવાનું ડેઈલી ડોઝ બાકી બીજા આપો હું તો એમ કહું છું પંદર થી વીસ મિનિટ મેક્સિમમ ડોઝ અને એ ડોઝ ડેઈલી ડોઝ હોવો જોઈએ ડેલી ડોઝ એટલે દરરોજ કરવાનો એક પણ દિવસ મિસ કર્યા વગર ડેઈલી ડોઝ ઉપર આવવો જોઈએ રાઈટ ના તો જ્યારે તમે મેથ્સ ને રૂટિન માં લાવશો એટલે તમારી સ્પીડ ઓટોમેટિક ઇમ્પ્રુવ થઈ જશે ઓકે તો આ વસ્તુને ખાસ ધ્યાન માં રાખીશું વધારે ડિટેલ હું તમને અગાઉમાં અગાઉના સેશનો માં સમજાવીશ પણ અત્યારે આપણે મેઈન ટોપિક ઉપર આવીએ ચાલો તો મિત્રો આપણી પ્રોસેસ શું હતી ફરીથી આપણે યાદ અપાવીએ ચાલો 137 નો મારે વર્ક કરવાનો છે તો ચલો હવે આપણે ફટાફટ જઈશું ખાસ ભાઈ 13 નો વર્ગ 169 169 7 નો વર્ગ 49 હવે શું કરીશું આપણે હવે ગુણાકાર ચાલો તેર સાત અને બે આ ત્રણેયનો આપણે કરીશું ગુણાકાર ગુણાકાર ચલો તો ભાઈ સત્તા સત્તા કેટલા થાય 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 મિત્રો વડે એટલે સીધા ડબલ જ કરી દેવાના ચાલો એકાણું ના ડબલ કેટલા થાય વન એટી ટુ એકસો ને બ્યાસી થઈ ગઈ સીધી વાત છે તો આ તેર સાત અને બે ત્રણેય ગુણાકાર આવ્યો મિત્રો એકસો ને બ્યાસી હવે આ જે એકસો બ્યાસી આવ્યા એને આમાં પ્લસ દો પણ કઈ રીતે પ્લસ કરવાના પ્લસ કરવાનો સિમ્પલ નિયમ છેલ્લો આંકડો છોડી અને એકસો બ્યાસી પ્લસ થવા જોઈએ ઓકે વસ્તુ તો એની જ રહે છે મિત્રો ચાલો પ્લસ કરો નવ ના નવ ચાર ને બે છ ઓકે નવ ને આઠ સત્તર ના સાત એક અહીંયા પ્લસ કરો ઓકે તો ટોટલ કેટલા થશે આઠ અને એક અઢાર હજાર સાતસો ઓગણસિત્તેર યાની કે વન એટ સેવન સિક્સ નાઇન આ તમારો આવી ગયો મિત્રો વર્ગ ઓકે બહુ જ સામાન્ય રીતે અને એકદમ સિમ્પલ રીતે તમે વર્ગ શોધી શકો મેં કીધું એમ મિત્રો તમે ટેકનિક શીખાશો વર્ગ શોધવાની ઓકે પણ સૌથી સારામાં સારી ઇફેક્ટિવ અને મજેદાર ટેકનિક મારા માટે આ રહેશે અને તમારા માટે પણ આ જ વસ્તુ રહેશે ચાલો હજી એક નંબરની આપણે પ્રેક્ટિસ કરી લઈએ મજા આવશે એટલે આપણને ચાલો ભાઈ પેલા હવે આમાં શું પકડવાનું પંદર અને નવ હવે તો તમને ખ્યાલ જ આવી ગયો છે ચાલો સૌથી પહેલા આપણે કરીએ પંદરનો વર્ગ ભાઈ પંદરનો વર્ગ થાય બસો ને પચીસ પંદર નો વર્ગ થાય મિત્રો બસો પચીસ હવે આપણે કરીશું મિત્રો નવ નો વર્ગ ઓકે ચાલો નવ નો વર્ગ કેટલો થાય મિત્રો એક્યાસી નવ નો વર્ગ થશે એક્યાસી ઓકે પંદર નો વર્ગ બસો પચીસ નવ નો વર્ગ થાય એક્યાસી ચાલો વર્ગ ઓકે પહેલું સ્ટેપ ક્લિયર હવે બીજું સ્ટેપ બીજા સ્ટેપમાં શું કરવાનું ગુણાકાર જ કરવાનો ને ચાલો ગુણાકાર કરો પંદર ગુણ્યા નવ ગુણ્યા બે હવે ડાયરેક્ટ ગુણાકાર કરવાની કોશિશ કરીએ ચાલો બધા જ લોકો એકસાથે વિચારીએ મિત્રો પંદર નવ્વા એકસો પાંત્રીસ થાય એકસો પાંત્રીસ ના ડબલ વિચારો હવે સોના ડબલ બસો પાંત્રીસ ના ડબલ સિત્તેર ઓકે ભાઈ એકસો પાંત્રીસના ના તમારે ડબલ વિચારવા છે તો ભાઈ આમાં સોના ડબલ વિચારો બસો અને પાંત્રીસના ના ડબલ સિત્તેર પ્લસ કર દો તો બસો અને સિત્તેર સીધો તમારો જવાબ કોઈને ડાયરેક્ટ અગર ડબલ થઈ જાય નો પ્રોબ્લેમ ડાયરેક્ટ ડબલ કરી દો બસો સિત્તેર આજે બસો સિત્તેર આવ્યા એને શું કરવાનું અહીંયા પ્લસ કરવાના કેવી રીતે પ્લસ કરવાના મિત્રો છેલ્લો આંકડો છોડી અને બસો સિત્તેર પ્લસ કરીશું છેલ્લો આંકડો છોડી અને બસો સિત્તેર આપણે પ્લસ કરીશું ચાલો પ્લસ કરીએ તો મિત્રો એકનો એક જ રહેશે આઠ ને ઝીરો આઠ આવશે પાંચ ને સાત બાર ના બે વધી એક પડે એટલે બે ને બે ચાર ને એક કેટલા આવશે પાંચ અને બે તો કેટલા આવશે મિત્રો પચીસ હજાર બસો ને એક્યાસી આ તમને મળી ગયોગ મજાદાર ક્વેશ્ચન હતો મિત્રો ઓકે ચલો આગળ વધુ મજા જ કરવાની છે આપણે ઓકે અંદર જબરદસ્ત રીતે બસ આવા જ સ્ટેપ બાય સ્ટેપ ઘણી બધી વસ્તુ આવશે ચાલો નેક્સ્ટ હજી એક એક્ઝામ્પલ આપણે જરા જોઈ લઈએ જેથી કરીને આપણને શું કહેવાય કે પરફેક્શન આવી જાય કમ્પ્લીટલી મિત્રો આમાં ઓગણીસો છ વિડીયો હું તો એમ કહું છું પોઝ કરીને પેલા તમે આન્સર લાવો પછી હું જે કેલ્ક્યુલેશન કરું એની સાથે મેચિંગ કરો એટલે તમને ખ્યાલ આવે કે સર અમને આ ટોપિક બરાબર રીતે સમજાઈ ગયો ચલો તો પહેલામાં પહેલા આપણે કરીશું મિત્રો ઓગણીસનો વર્ગ ચાલો કેટલો થાય બધાને ખબર હશે સિક્સટી વન બરાબર ઓકે ત્રણસો એકસઠ ન ખબર હોય બરાબર તો મિત્રો તમે અહીંયા જોઈ શકો ઓગણીસનો વર્ગ થાય ત્રણસો અને એકસઠ થ્રી સિક્સટી વન ઓકે ચલો એના પછી આપણે કરીશું છનો વર્ગ ભાઈ છનો વર્ગ કેટલો થાય છત્રીસ છનો વર્ગ કેટલો થશે છત્રીસ હવે આપણે કરીશું ગુણાકાર અચ્છા કોનો ગુણાકાર કરવાનો તો ભાઈ ઓગણીસ છ અને બે ચલો આનો આપણે શું કરીશું મિત્રો ગુણાકાર ઓકે તો ચાલો ઓગણીસ છ કેટલા થાય એકસો ને ચૌદ વન વન ફોર ઓકે ઘડી આવડવા જોઈએ મજા જ આવે ઘડી આવડે તો ઓકે ચલો તો ને ઓકે રાઈટ અને માની લો કે સ્ટાર્ટિંગમાં ઘડિયા નથી આવડતા તો તમે આ રીતે કેલ્ક્યુલેશન કરી શકો મિત્રો ઓગણીસ ગુણ્યા છ કરવાના છે કે નહીં તો જો આમાં દસ દેખાય ભાઈ ઓગણીસ એટલે દસ પ્લસ નવ થાય તો દસ ગુણ્યા છ કેટલા થાય સાઠ થોડા ઘડિયા કરવાના ઓકે ચાલો તો ઓગણીસ છ કિલા થાય મિત્રો એકસો ને ચૌદ એકસો ના હજી ડબલ બાકી છે એકસો ના શું કરવાના ડબલ આ તો ભૂલાવું જ ન જોઈએ ચલો એકસો ચૌદ ના ડબલ જોઈન ખબર પડે બસો ને અઠ્યાવીસ બસો અઠ્યાવીસ આપણે આમાં પ્લસ કરીશું કઈ રીતે છેલ્લો આંકડો છોડી અને ટુ ટુ એટ આપણે ઓકે ચાલો પ્લસ કરો છ ના છો એક પ્લસ કરો એક ને એક બે બે ને બે ચાર છ ને બે આઠ અને ત્રણ તો આડત્રીસ હજાર ચારસો ને સોળ એનો મતલબ એમ આવશે કે તમારો આન્સર છે થ્રી એટ ફોર વન સિક્સ ઓકે તો આ હતો મિત્રો મજેદાર રસ્તો ત્રણ અંકોવાળી સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવો એની આ પ્રોસેસ

પણ આને બે આંકડામાં ફેરવવા માટે આગળ આપણે શું લગાડીશું ઝીરો તો મિત્રો બે નો વર્ગ આવે ઝીરો ચાર તો તમને બધાને ટોપિક ખબર પડી કે એકમના અંકનો વર્ગ બે અંકમાં જ એકમના અંકનો વર્ગ કરો એ હંમેશા બે અંકમાં રહેવો જોઈએ પછી તમે બે આંકડાવાળી સંખ્યાનો વર્ગ કરો કે ત્રણ આંકડાવાળી સંખ્યાનો વર્ગ કરો ઓકે આ એક સામાન્ય સમજ છે જે બધાએ ધ્યાનમાં રાખવાની છે ઓકે ચાલો

ઓકે ચાલો હવે કરીએ આપણે ગુણાકાર તો સત્તર ગુણ્યા આપણે બે કરીએ ચાલો સત્તર બે કેટલા થાય ચોત્રીસ ઓકે સેમ પ્રોસેસ ભાઈ સત્તર ગુણ્યા બે કરવાના અને બાર વર્ગ કેટલો છે બે તો આ ત્રણેય તો આપણે ગુણાકાર જ કરવાનો છે ઓકે તો ચલો ગુણાકાર કરીએ સત્તર બે કેટલા થાય મિત્રો ચોત્રીસ અને ચોત્રીસ ના શું કરવાના ગુણ્યા બે એટલે ડબલ જ કર દો ચોત્રીસ ના ડબલ અચ્છા ચોત્રીસ ના ડબલ કેટલા થશે ભાઈ થાય

નવ ને છ પંદરના પાંચ વધી એક પડે આઠ ને કેટલા થાય નવ અને બે તો ટુ નાઇન ફાઈવ એટ ફોર આ તમારો મિત્રો આન્સર બનશે ઓગણત્રીસ હજાર પાંચસો ચોર્યાસી ઓકે તો મજેદાર રીતે આપણે આન્સર આવ્યો ઓકે વર્ગ મળી ગયો આપણને ચલો હજી એક નંબર આપણે ટ્રાય કરીશું ઓકે હવે તો મિત્રો બે નંબર આપણે ટ્રાય કરવાના છે તો વિડિયો પોઝ કરીને જાતે ટ્રાય કરો હું તો એમ કઉ છું ઓકે ચલો તો થોડુંક સ્પીડમાં હું આનો વર્ગ કરીશ મિત્રો ઓગણીસનો વર્ગ કેટલો થાય ત્રણસો એકસઠ

ચાલો એક નંબર હજી ટ્રાય કરી લઈએ મોસ્ટ પ્રેક્ટિસ માટે સ્પીડમાં કરીશું પંદરનો વર્ગ બસો પચીસ અચ્છા એકનો વર્ગ ઝીરો એક પંદર એકા પંદર પંદરના ડબલ ત્રીસ છેલ્લો આંકડો છોડીને ત્રીસ પ્લસ કરો તો એક આવે ઝીરો આવે પાંચને ત્રણ આઠ આવે બે આવે ને બે આવે બાવીસ હજાર આઠસો ને એક ઓકે તો આ થયા મિત્રો તમારા વર્ગ રાઈટ ના તો આપણે શું જોયું અત્યાર સુધી બરાબર કે વર્ગ કઈ રીતે શોધવો બે અંકોવાળી સંખ્યા ત્રણ અંકો વાળી સંખ્યા એકમના અંકને કઈ રીતે ધ્યાનમાં રાખવો આ બધી જ વસ્તુની સમજ આપણે અત્યાર સુધીમાં ઓકે અહીંયા સુધી આપણે ડિસ્કસ કરી ચાલો તો મિત્રો આ પહેલો સેશન જે છે એને આપણે અહીંયા સ્ટોપ કરીએ એમાં આપણે પહેલો પહેલો પાર્ટ વર્ગ મિત્રો આપણે ડિસ્કસ કર્યો ઓકે હવે મળીશું મિત્રો નેક્સ્ટ સેશનમાં મળીશું નેક્સ્ટ સેશનની અંદર આપણે વર્ગમૂળ ડિસ્કસ કરવાનું છે અને વર્ગમૂળમાં એવી ટેકનિક આપણે આપણે શીખીશું કે જે જિંદગીમાં ક્યારે નહીં જોયું હોય અને એ ટેકનિકના આધારે મિત્રો બે થી ત્રણ સેકન્ડની અંદર તમે વર્ગમૂળ કાઢી શકો રિયલીમાં બે થી ત્રણ સેકન્ડ ખાસ ધ્યાન બધાનું તમે ઘણી બધી જગ્યાએ યુટ્યુબમાં નામ તેમ બહુ બધી જગ્યાએ તમે જોતા છો ઓકે કે ભાઈ ત્રણ સેકન્ડમાં વર્ગમૂળ કાઢો પણ જ્યારે ટ્રિક એપ્લાય કરવા જાય ને ત્યારે આપણી વાટ લાગી જાય એવી બે થી તમે વર્ગમૂળ કાઢતા શીખશો સૌથી ફર્સ્ટ પહેલી વખત આ ટેકનિક તમે શીખશો એ આપણે નેક્સ્ટ અંદર મજેદાર રીતે ડિસ્કસ કરીશું તો મિત્રો પહેલો સેશન આઈ હોપ તમે બધા સારામાં સારી રીતે મિત્રો એન્જોય કર્યો હશે બીજા સેશનની અંદર મળીએ ધમાકેદાર ટેકનિકો સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ